ધાનેરા નગરપાલિકાના કોંગ્રેસના સસ્પેન્ડ સભ્યોને હાઈકોર્ટે આપ્યો ચુકાદો। ધાનેરા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાની સત્તા એડે ગઈ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સત્તા મેળવવા માટે સંતાકુકડી રમાઈ રહી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। વારંવાર પ્રમુખો બદલાતા શહેરના વિકાસ પણ રૂંધાઈ રહ્યો છે। થોડાક સમય પહેલા જ કોંગ્રેસના 15 સદસ્યોને ગેરરીતિ મામલે સસ્પેન્ડ કર્યા હતા, જેના અનુસંધાનમાં કોંગ્રેસના સદસ્યો હાઈકોર્ટમાં જતા હાઈકોર્ટમાં આજે કોંગ્રેસ તરફી ચુકાદો આવતા ફરી એકવાર કોંગ્રેસના નગરપાલિકાના સદસ્યોને જીવનદાન મળ્યું છે। ચુકાદો કોંગ્રેસ તરફી આવતા કોંગ્રેસમાં ખુશીનો માહોલ સર્જાયો હતો, જેથી ફટાકડા ફોડીને ખુશી મનાવવા માટે નગરપાલિકા કચેરીથી જૂના બસ સ્ટેન્ડ સુધી ફટાકડા ફોડીને મામા બાપજીના દર્શન કરવા માટે તમામ સદસ્યો પહોંચ્યા હતા। નોંધનીય બાબત એ પણ છે કે કોંગ્રેસના સદસ્યો સસ્પેન્ડ થતાં ભાજપ પક્ષમાંથી જ બળવો કરીને ભાજપના બળવાખોર સદસ્યોએ સત્તા મેળવી હતી અને આજે ફરી એકવાર ચુકાદો કોંગ્રેસ તરફી આવતા ધાનેરા નગરપાલિકામાં સત્તા મેળવવા માટે કેવા દાવપેચ ખેલવામાં આવે છે। કેમ કે કોંગ્રેસ પણ હવે સત્તા મેળવવા માટેના પ્રયાસો કરશે ત્યારે ભાજપ અને બળવાખોર સદસ્યો માટે ફરી એકવાર મનોમંથન કરવા મજબૂર બનવું પડશે। નગરપાલિકામાં સત્તા કોની બનશે તે તો ભાજપ અને કોંગ્રેસના મનોમંથન બાદ જ સત્તા કોના શિરે જાય છે તે આવનારો સમય બતાવશે। બાજુભાઈ વણકર, ડીપી ન્યૂઝ, ધાનેરા। ધાનેરા નગરપાલિકા અને કોંગ્રેસના 15 સભ્ય નગરપાલિકાના પ્રમુખ જગતભાઈ કનાજી ઠાકોર કોરોનામાં મૃત્યુ પામ્યા પછી પ્રમુખની ચૂંટણી માટેના એજન્ડા નીકળ્યા એના પછી ધાનેરા નગરપાલિકા કોંગ્રેસના 15 સભ્યો સરકારશ્રીએ સસ્પેન્ડ કરેલા અને એના પછી અમે હાઈકોર્ટમાં જયેલા। હાઈકોર્ટમાં 3-4 તારીખો પડતા અમારો કેસ ચાલી જતા આજે અમને અમારો ન્યાય મળી ગયો।